હેલો સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ કોમર્સ શંકર મિત્રો તો આપણે ગઈકાલે વિડીયો અપલોડ કરેલો હતો ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન એક્ઝામિનેશન ફેઝ ટુનો જેમાં યુનિવર્સિટીએ દરેક લોકોને ફરીથી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન એક્ઝામ પાડવાનો ચાન્સ આપેલ છે મિત્રો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે મિત્રો એક મહત્ત્વની વાત કહેવા જઈ રહ્યો છું વિડીયોમાં મિત્રો કે ફ્રેન્ડ્સ ઓલરેડી આપણે આ વિષય પર વિડીયો અપલોડ કરેલ છે કે કયો વિકલ્પ પસંદ કરો ઓનલાઈન એક્ઝામ કે ઓફલાઈન એક્ઝામનો પરંતુ તે વિડીયોમાં આપણે કહ્યું હતું કે ભાઈ ઓફલાઈન એક્ઝામ સારી છે કારણ કે ઓનલાઈન એક્ઝામમાં બહુ બધા પીટફોલ્સ તમને દેખવા મળે છે ઘણી વખત કોઈને યુનિક આઈડી નથી મળતી કોઈ વખત પાસવર્ડ ઉઠવા હોય છે કોઈ વખત કોઈને વેબ્સ કામને એરોડ આવતા હોય છે ઓનલાઈન એક્ઝામ વખતે અને પેપર રહી જતું હોય છે મિત્રો તેથી ઓફલાઈન એક્ઝામ બેટર હતી પરંતુ મિત્રો હવે આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો સ પરિસ્થિતિ મુજબ મિત્રો તમારે એક્ઝામ સિલેક્ટમાં મિત્રો ઓનલાઈન એક્ઝામ સિલેક્ટ કરી દેવી જોઈએ મિત્રો કેમ કરવી જોઈએ મિત્રો તો એક તથ્ય હું તમને કહું મિત્રો સરસ મજાનું કે જ્યારે દેખો તે ઓફલાઈન એક્ઝામનો નિર્ણય કરશો ને મિત્રો ઓફલાઈન એક્ઝામ આપવાનો તો તેમાં શું થશે આ લોકો ઓફલાઈન એક્ઝામ તો આઈ થિંક જૂન સુધી લેવા તૈયાર નથી મિત્રો જ્યાં સુધી પરિસ્થિતિ સાનુકૂળ નહીં થાય ટૂંકમાં જૂન માસ સુધીમાં આ લોકો તમારી ઓફલાઈન એક્ઝામ નહીં જ લે અને ઓનલાઈન એક્ઝામ આ બે ત્રણ દિવસમાં શિડ્યુલ પાડીને લઈ લેશે જેમ બીકોમ કોમ છેમને લઈ લીધી તેમ જ અને પછી શું છે મિત્રો જ્યારે તમે સેમ વનમાં છો ને તો ભલે તમારે ઓફલાઈન એક્ઝામ લેવાની નથી પરંતુ ફ્રેન્ડ્સ તમારી કોલેજમાં તમારા સેમ ટુના ના ક્લાસીસ શરૂ થઈ જશે મિત્રો સમજો છો અને જો સમય આવશે તો ગાતા જો તમારી કોલેજ તમારા સેમ ટુના ના ઇન્ટરનલ પણ લઈ લેશે મિત્રો તો તમારી એક તો એક્ઝામ સેમની લેવાની નહીં હોય ઓફલાઈન તમે જો આપશો તો અને તમારા સેમ ટુના ના ક્લાસ પણ શરૂ થઈ જશે ઓફ ઓનલાઈન એક્ઝામ બાદ મિત્રો એટલે આના માટે બચવાની તમારે મિત્રો ઓનલાઈન એક્ઝામ અત્યારે સિલેક્ટ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો કોઈ પણ લોકો મિત્રો દરેક કોર્સિસ સેમ વનનારને સેમ શિક્ષણાને પીજીમાં ફોનના લોકો આગળ સિલેક્ટ કર્યો કે ના કર્યો હોય તથા રિઝિશન કરાવીને એક્ઝામ આપી શકશો રિઝિસન ચાલુ થઈ ગયું છે મિત્રો એકવીસ મે લાસ્ટ ડેડ છે મિત્રો તેથી મિત્રો ઓનલાઈન એક્ઝામ આ સમયે ચૂઝ કરી ખૂબ જ સરજ એક વસ્તુ છે મિત્રો અને બીજી વસ્તુ કે જે પીટફોલ્સ આવે છે તેમાં તે લોકો તમને નિરાકરણ પણ કરી આપે છે અને યસ જેમ આ ખત બીકોમ કોમ સેમ વન્યા વિદ્યાર્થીઓને ફરીથી ચાન્સ આપ્યો નવા ઇશ્સનો પણ ચાન્સ આપેલ છે મિત્રો યુનિવર્સિટીએ કે કોઈને નવું ઇક્સન કરાવીને પરીક્ષા આપવી હોય તો પણ આપી શકશે અને યસ જે જૂના લોકોમાં કોઈ એક્ઝામ આપવાની રહી ગઈ હોય તે લોકોને પણ આ લોકોએ ફરીથી ચાન્સ આપેલ છે મિત્રો તો તેમ જો તમને ફરીથી ચાન્સ પણ આપવામાં આવશે મિત્રો જો તમા કોઈ પણ ઓનલાઈન એક્ઝામ પેપર વખતે કોઈ ફૂટ સર્જાશે તો મિત્રો તો અત્યારે જો મેં તમને આગળ વાત કરી હતી એમ કે તમારા સેમ ટુના ક્લાસ શરૂ થઈ જશે ઓનલાઈન એક્ઝામ પછી એસ પર રેકોર્ડ માનવું મુજબ મિત્રો તમને હું કહું છું એક્સપિરિયન્સ મુજબ તો તમારે ત્યાંથી બચવા માટે આમ પછી તમે જાતે જ કન્ફ્યુઝ થઈ જશો ફ્રેન્ડ્સ કે કયું યાદ રાખવું તો ઓનલાઈન એક્ઝામનો સિલેક્ટ કરી લો રિસન કરીને પિટફોલ્સ આવશે પરંતુ એ લોકો પણ તમારી તેમની સિસ્ટમ ટૂંક જ છે એમાં ડેવલપ કરશે વધારે પિટફોલ્સ વગરની કારણ કે વધારે છોકરાઓ ઓનલાઈન એક્ઝામ આપવા બેસે આ વખતે તો એક અગત્ય મિત્રો ઓનલાઈન એક્ઝામ આ સમય આપી બેટર છે મેં તમને આગળ કહ્યું તેના માટે તથ્ય જે કહ્યું તેના માટે ઓકે બાકી આપણે પણ ઓફલાઈન એક્ઝામની માનતા હતા પરંતુ આ પરિસ્થિતિ મુજબ ઓનલાઈન એક્ઝામ બી ખૂબ જ બેટર છે તો થેન્ક ફોર સપોર્ટ એન્ડ લવ